આવવાની છે. આજે આપણે ગણિતના ક્લાસની અંદર આઠમા એકમ નવ બેઝિક પદાવલિઓ અને નિત્ય સમય આગળ જોવાના છે. આજે આપણે સાધારણ 9.9 દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 જોવાના છે. દાખલા નંબર 1 ની રકમ આપેલી છે, નીચે આપેલી એક પદ્યની જોડનો ગુણાકાર શોધો. અહીં આપણને એક પદ્ય આપી છે, બે પદ આપેલા છે, બંને એક પદ્યોના ગુણાકાર કરવાનો છે. અહીં આપણે સાદો ગુણાકાર જ કરીશું, સીધો 4×7p બરાબર. તો શું આવશે, 7×4 28 અને p અને એના પછી બીજી રકમ છે −4p અને 7p બંનેના ગુણાકાર લખી દઈએ. −4p × 7p બરાબર, 7×4 28 વત્તા અને ઓછા બરાબર. તો નિશાની સાથે લખીશું ઓછા. ગુણાકાર અંદર આપણે યાદ રાખીશું કે અલગ અલગ હોય તો ઓછાની નિશાની મૂકીશું અને જો સરખું હોય તો સરવાળાની નિશાની મૂકીશું બરાબર. અને કરવાનું છે ગુણાકાર છે અને p × p તો કે p² −28p² મળે. હવે ત્રીજાની જે રકમ આપી છે −4p અને 7p³ બંને એક પદેનો ગુણાકાર લખી દઈએ, −4p × 7p³ શું આવશે, 7×4 28 ફરીથી અલગ અલગ નિશાની છે તો ઓછા મૂકીશું. હવે જો p × બીજો p તો p² અને q એક જ છે તો લખી દઈશું q² ને એવું બરાબર. આ બીજાનો આન્સર છે. હવે ચોથું જોઈએ, 4p³ × −3p બરાબર, 4×12 અહીં જુઓ નિશાની કેવી છે અલગ અલગ તો લખી દઈએ આપણે ઓછા. p³ અને p³ તો 3 × 1 = 4 તો આપશે p⁴ બરાબર. આપણો પાઠનો જવાબ પાંચમું છે, 4p × 0 તો શું આવશે, કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથેનો ગુણાકાર 0 જ આપે છે બરાબર. ડાયરેક્ટ આપણે 0 લખી દઈએ. હવે દાખલા નંબર 2 ની જે રકમ છે એ તમે સ્ક્રીન પર જુઓ. લંબચોરસની લંબાઈ અને પહોળાઈના માપ માટે નીચે આપેલી એક પદ્યોની જોડનો ઉપયોગ કરીને લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. અહીં આપણને 1, 2, 3, 4 અને 5 પાંચ પદો આપેલા છે બરાબર. એટલે કે લંબાઈ 5 વખત આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે. પહેલું જે લંબાઈ આપી છે એ છે p અને q. એનો પહેલો દાખલો છે p અને q. લંબચોરસની લંબાઈ આપી છે આપણને p. તો અહીં લખી દઈએ કે લંબાઈ બરાબર p અને પહોળાઈ બરાબર q. આપણને ખબર છે કે લંબાઈ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો એને લખી દઈએ કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. એટલે આપણે લંબાઈ કેટલી આપી છે p અને પહોળાઈ કેટલી આપી છે q. તો p × q આપણો જવાબ આવશે p અને q. એ જ રીતે એના પછી અહીં આપણે લંબાઈ આપી છે 10 mm, પહોળાઈ આપેલી છે અને ગમે પહોળાઈને શોર્ટમાં અ તરીકે દર્શાવી છે અને લંબાઈને શોર્ટમાં લ તરીકે દર્શાવી છે બરાબર. હવે પહોળાઈ આપી છે આપણને 5 mm, એ પણ સૂત્ર મૂકીને લખી દઈએ તો કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર 9 × 5 એટલે કે 10 mm × 5 mm આપણને મળી જશે 10×50 mm × n એટલે કે m અને n બરાબર બરાબર. 20x² અને 5y² તો લંબાઈ થશે આપણી 20x² અને પહોળાઈ થશે 5y² તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી આપી છે આપણને 20x² × 5y² 20×50 = 100 x² અને y² આપણો ત્રીજાનો. અહીં આપણે ચોથી રકમ આપેલી છે 4x
અને 3x નો વર્ગ તો એની લંબાઈ થશે 4x અને જે બીજો આપ્યું છે પહોળાઈ થશે એટલે કે 3x નો વર્ગ તો લંબચોરસ છે 10 વર્ગ છે 10 વર્ગ છે લંબાઈ ગુણ્યા પહોળાઈ તો શું આવશે લંબાઈ કેટલી છે 4 ગુણ્યા 3x નો વર્ગ બરાબર 4 કરી 12 1 અને 2 એટલે કે 8 ની 3 लंबाई गुणिया लंबाई कितनी आई है थ्री एम एन अने पहोळाई कितनी आई है गुणिया फोर एन पी पहले गुणाकार करिए पहला आपणे આચળ સંખ્યાનો ગુણાકાર કરીશું 3 4 12 એમ આપેલા છે નથી આપેલા તો એમ એવાને એવા એન આપેલો છે ફરી હા 1 અને 2 તો કે એન ગુણ્યા એટલે એન નો વર્ગ અને પી કે આપો છે તો કે પી એવાને પી આમ આપણને મળશે 12 એમ એન નો વર્ગ અને પી બરાબર આજે આપણે સ્વાધ્યાયનો પોઈન્ટ 2 નો દાખલા નંબર 1 અને 2 જોઈ ગયા હવે દાખલા નંબર 3 છે આપણે આગળના ભાગમાં જોઈશું જો તમને વિડિયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં આભાર